આજે આપણું સૌભાગ્ય છે કે મને ઘણા બધા જણાએ કોકિલાબેન તમારું નામ ઘણી વખત સજેસ્ટ કર્યું કે તમે કોકિલાબેનને બોલાવો, કોકિલાબેનને બોલાવો. અને અને અમારું સૌભાગ્ય છે કે આજે તમે સેન ફ્રાન્સિસ્કો અને અનુભૂતિ રિટ્રીટ સેન્ટર, જે અમેરિકા વેસ્ટ કોસ્ટમાં છે, એમની અહીંયા સેવાઓ ચાલે છે, ઝૂમ પર જે સેવાઓ ચાલે છે, તો ત્યાંના બધા જ બાબાના બાળકો જે છે એ તમને આજે મળવા આવ્યા છે અને તમારા જ્ઞાનનો લાભ લેવા આવ્યા છે. અને હું તમને કોકિલાબેન વિશે થોડું પરિચય આપી દઉં કે ડોક્ટર કોકિલા શાહ, આપ 1972 થી બાબાના બાળક છે, બ્રહ્માકુમારી સાથે જોડાયેલા છે અને આપ 1976 થી સમર્પિત રૂપથી બાબાના કાર્યમાં કાર્યરત છે. પરંતુ સાથે સાથે તેઓ ગવર્મેન્ટ ડિસ્પેન્સરી જે ESIS જે હોય છે ઇન્ડિયાની અંદર, એમાં એમાં પણ મેડિકલ ઓફિસર તરીકે સેવાઓ આપી રહ્યા હતા. અને રાજયોગાની બધાને આપણને ખબર છે કે 18 વિંગ્સ થી રાજયોગાની બધાને સેવા આખા વિશ્વમાં સેવાઓ પીરસાઈ રહી છે. અને આપ જે છે એ મેડિકલ વિંગના ખૂબ જ એક્ટિવ મેમ્બર છે, ફેકલ્ટી છે અને ટાટા મોટર્સમાં પણ વિઝિટિંગ ફેકલ્ટી તરીકે અત્યારના પણ સેવાઓ આપી રહ્યા છે. આપ ઓલ ઇન્ડિયા હેલ્થ અવેરનેસ કેમ્પેનમાં ડી એડિક્શન અને સ્ટ્રેસ મેનેજમેન્ટના ખૂબ જ પ્રખર વક્તા રહ્યા છે. અને નિરંતર માઉન્ટ આબુની અંદર જે અલગ અલગ વિંગ્સની કોન્ફરન્સીસ થાય છે એની અંદર પણ આપને આમંત્રણ આપવામાં આવે છે અને ખૂબ જ લોકોને સ્વાસ્થ્ય વિશે, મેડિટેશન થી સ્વાસ્થ્ય પર કેટલી સુંદર એની અસર થાય છે એના વિશે ખૂબ સુંદર રીતે લોકોને સમજાવે છે. તો આજે પણ આપણી સાથે ખૂબ જ, કારણ કે સાચી વાત છે આજના દુનિયામાં કે મનની અને તનની બંનેના સ્વાસ્થ્યની બધાને જ ખૂબ ચિંતા હોય છે અને એમાં પણ જો મેડિટેશનનો ડાયરેક્ટ ઇફેક્ટ શું થાય છે એ આપણને ખબર પડી જાય તો આપણને જેટલું મહત્વ ખબર પડે એટલું આપણે એને ઉપયોગમાં પણ વધારે લાવીએ. તો એની સાથે ડોક્ટર કોકિલાબેન દીદીનું આપણે બધા જ ખૂબ જ સુંદર રૂહાની વેલકમ કરી રહ્યા છે. તો વેલકમ વેલકમ કોકિલાબેન, અનુભૂતિ અને સેન ફ્રાન્સિસ્કો પરિવાર તમારું ખૂબ ખૂબ સ્વાગત કરે છે. ઓમ શાંતિ. ઓમ શાંતિ. થેન્ક યુ હેમાબેન. આજે હું ખૂબ જ સૌભાગ્યશાળી અનુભવ કરું છું કે વિધાઉટ વિઝા સાન ફ્રાન્સિસ્કો આવવાનો ચાન્સ મળી ગયો અને બાબાની ફૂલવાડીની વચ્ચે મારા વિચારોને શેર કરવાનો ગોલ્ડન ચાન્સ મળ્યો. આજનો આપણો વિષય હેલ્થ એન્ડ મેડિટેશન, સર્વાંગી સ્વાસ્થ્ય અને રાજયોગ મેડિટેશન. બાબા અનેક વાર મૂલ્યોની અંદર કહેતા હોય છે કે બાળકો, હું તમને 21 જન્મો માટે હેલ્થ, વેલ્થ અને હેપીનેસ ત્રણેયનો વારસો આપું છું. ત્યારે મને વિચાર આવતો હતો કે 21 જન્મોની અંદર સતયુગના 8 જન્મ, ત્રેતાયુગના 12 જન્મ અને એક જન્મ સંગમયુગનો, તો સંગમયુગમાં પણ આ મેડિટેશનથી આપણે કેવી રીતે પોતાની જાતને હેલ્ધી બનાવીએ એ બહુ વિચાર કરવા યોગ્ય વાત છે. હવે હેલ્થ એ એટલો બધો ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ છે કારણ કે આજે આખા વિશ્વની અંદર બધાને કોઈક ને કોઈક બીમારી છે. મને તો એવું લાગે છે કે આખું વિશ્વ એક હોસ્પિટલ બની ગયું છે.
કોઈ તન ના રોગી તો કોઈ મન ના રોગી, બધાને કઈક ને કઈક બીમારીઓ છે. એવા સમયે સુપ્રીમ સર્જન શિવ બાબાએ આવીને આપણને સર્વાંગી સ્વાસ્થ્ય પ્રાપ્ત કરવા માટે રાજયોગ મેડિટેશનની ખૂબ સુંદર મેડિસિન આપી, અને એનાથી મારા અનેક અનેક અનુભવના આધારે હું આજે વાત કરીશ કે કેવી રીતે આપણે સંગમ યુગમાં હેલ્ધી રહી શકીએ. કારણ હેલ્થ ઇઝ વેલ્થ, સારું સ્વાસ્થ્ય એ આપણી સંપત્તિ છે. હેલ્થ જો સારી હોય તો આપણે દરેક ક્ષેત્રની અંદર સફળતાપૂર્વક આગળ વધી શકીએ. જો તનનું સ્વાસ્થ્ય સારું ના હોય, મનનું સ્વાસ્થ્ય સારું ના હોય તો ક્યાંય સફળતા ન મળે. એટલા માટે કહેવાય છે, પહેલું સુખ તે જાતે નર્યા. અનેક પ્રકારના ભૌતિક સાધનો હોય પરંતુ શરીર જ સારું ન હોય, મનથી બીમાર હોઈએ તો એ સાધનો આપણને સુખ ન આપી શકે. એટલે હેલ્થ કોને કહેવાય પહેલા તો એ સમજી લઈએ. ઘણા લોકો મને એવું કહેતા હોય છે કે બેન, મને કોઈ બીમારી નથી, આઈ એમ ક્વાઇટ હેલ્ધી. પરંતુ થોડી જ વારમાં એ વ્યક્તિને ગુસ્સો કરતા જોઉં છું ત્યારે મને લાગે છે કે આ તો બીમાર કહેવાય. કારણ એકોર્ડિંગ ટુ WHO, વિશ્વ સ્વાસ્થ્ય સંઘ દ્વારા સંપૂર્ણ સર્વાંગી સ્વાસ્થ્યની પરિભાષા જે બતાવવામાં આવી એમાં ચાર વાતો બતાવી. શારીરિક સ્વાસ્થ્ય, માનસિક સ્વાસ્થ્ય, સામાજિક સ્વાસ્થ્ય અને આધ્યાત્મિક સ્વાસ્થ્ય. જો આ ચારે પ્રકારે આપણે સ્વાસ્થ્યથી પરિપૂર્ણ હોઈએ તો એને હોલિસ્ટિક હેલ્થ એટલે કે સર્વાંગી સ્વાસ્થ્ય કહેવાય, અથવા તો પોઝિટિવ હેલ્થ કહેવાય. આપણી જાતને પૂછી લઈએ કે શારીરિક, માનસિક, સામાજિક અને આધ્યાત્મિક શું ચારે પ્રકારે હું હેલ્ધી છું, તો કદાચ જવાબ મળશે એબ્સોલ્યુટલી નો. ક્યાંક ને ક્યાંક કમી છે. આપણી આત્મા તો બીમાર થઈ જ ગઈ છે કળિયુગની અંદર. તો હવે દુનિયાની અંદર અત્યારે નરેન્દ્ર મોદીજીએ જે યોગ ડે સેલિબ્રેટ કરવાનું નક્કી કર્યું એ ખરેખર યોગ્ય છે. કહેવાય છે, કરો યોગ છોડો ભોગ તો છૂટે રોગ. એટલે હવે એમણે શારીરિક યોગાસનોની વાત બતાવી, પરંતુ શારીરિક યોગની સાથે સાથે મેડિટેશન, રાજયોગ એ ઘણી બધી રીતે આપણને હેલ્ધી રાખે છે. એટલે સંગમ યુગની અંદર આપણે નક્કી કરીએ કે મારે હેલ્ધી રહેવું છે. કારણ શરીર માધ્યમ ખલુ ધર્મ સાધનમ, જો શરીર રૂપી સાધન બરોબર હશે તો જ આપણે સાધના કરી શકીશું. શરીરમાં કમરમાં દુખતું હોય, ઢીંચણમાં દુખતું હોય, કાંઈ ને કાંઈ તકલીફ હોય તો આપણું મન બાબામાં નહીં લાગે. ઘડીમાં કમર યાદ આવશે, ઘડીમાં ઢીંચણ યાદ આવશે. એટલે શરીરને સાધનને ઠીક રાખવું
એ ખૂબ જ આવશ્યક છે. હવે આવી હોલિસ્ટિક હેલ્થ પ્રાપ્ત કરતા પહેલા આપણે વિચારી લઈએ કે બીમારીઓના કારણો કયા કયા. મેડિકલ સાયન્સ તો અનેક કારણો બતાવે. આજે હું આપને 6 કારણો બતાવીશ અનુભવોના આધારે, અને એ 6 કારણો વાથી શરૂ થાય છે. નંબર 1, વિચારો. ઘણી બધી બીમારીઓ વધારે પડતા વ્યર્થ અને નેગેટિવ વિચારો, ખરાબ વિચારો, ઓવરથિંકિંગ, બિલકુલ હોપલેસ વિચારો, નિરાશાના વિચારો, ક્રોધના વિચારો, ભય, ચિંતાના વિચારો, આવા બધા વિચારોની આપણા શરીરના દરેકે દરેક કોષો ઉપર અસર થાય છે. એટલા માટે કહેવાય છે કે 80-90% બીમારીઓ માનસિક તણાવથી થાય છે, જેને મનોદૈહિક રોગો કહેવાય. એટલે બીમારીઓના 6 કારણો સમજી લઈએ. નંબર 1, વિચારો. નંબર 2, વિકારો. કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર, ઈર્ષા, વેર, ઝેર, દ્વેષ, ઘૃણા, ભય, ચિંતા, નફરત, તિરસ્કાર, બહુ મોટી પલટન છે વિચારો, વિકારોની. તો આત્મામાં બીમારી આવી વિકારોની, એટલે શરીરમાં અનેક બીમારીઓ પેદા થઈ. મેં મારી 30 વર્ષની મેડિકલ પ્રેક્ટિસ દરમિયાન જોયું, જે લોકો બહુ જ ગુસ્સો કરતા હોય એને આગળ જતા બ્લડ પ્રેશરની બીમારી થાય. જે લોકો હરીવરીને કરી, એટલે કે વધારે પડતી ચિંતા કરતા હોય, અધૈર્યતા હોય, ઉતાવળાપણું હોય, એને એસિડિટીની બીમારી થાય. તો વિકારો એ પણ બીમારીનું કારણ છે. નંબર 3, વિકર્મ. અનેક જન્મોથી કરેલા પાપ કર્મો એ પણ બીમારીનું કારણ છે. કર્મ ભોગ. અમે લોકો મેડિકલ સાયન્સમાં જે એન્ટીબાયોટિક્સ આપતા હોઈએ છીએ, ટેરામાઇસિન, ગેરામાઇસિન, ક્લોરોમાઇસિન, એમાં પાછળ માઇસિન શબ્દ આવે છે. માય એટલે મારું અને સિન એટલે પાપ. મારા પાપના કારણે આ દવા ઉખાવી પડે છે, માયસિન. એટલે વિકર્મ, પાપ કર્મોના કારણે બીમારીઓ આવે. એક પનિશમેન્ટ, સજા છે. ચોથું કારણ, વ્યસનો. મેં કેન્સર હોસ્પિટલમાં કામ કર્યું છે, તો ઘણા બધા યુવાનો, કોઈને જીભનું કેન્સર, કોઈને ગળાનું કેન્સર, કોઈને ગાલનું કેન્સર, આખી જીભ કાપી નાખવી પડે, ગળામાં મશીન મૂકવું પડે, સ્વરપેટી કાઢી નાખવી પડે, ગાલ આખો ખલાસ થઈ ગયો હોય કાઢી નાખવો પડે, અને એવું બિહામણું સ્વરૂપ થઈ જાય. બીડી, સિગરેટ, તમાકુ, શરાબ, ચરસ, ગાંજો, બ્રાઉન સુગર, અનેક ડ્રગ્સ, તો અનેક પ્રકારના વ્યસનોના કારણે કેન્સરની બીમારી, બ્લડ પ્રેશરની બીમારી, હૃદયની બીમારી, ઘણી બધી બીમારીઓ થાય. એટલે એક વખત એક ભાઈને કહ્યું કે અરે ભાઈ, આ બીડી છોડી દો, તમે કેન્સર થશે. તો મને જવાબ આપ્યો, અરે બેન શું વાત કરો, બીડી તો સ્વર્ગની સીડી, ખરેખર સ્વર્ગમાં વહેલા પહોંચી જાય. એટલે વ્યસનો પણ બીમારીઓનું કારણ. ત્યારબાદ વાતાવરણનું પ્રદૂષણ, હવાનું પ્રદૂષણ, પાણીનું પ્રદૂષણ, ખોરાકનું પ્રદૂષણ, અવાજનું પ્રદૂષણ, અને
મેન્ટલ પોલ્યુશન, માનસિક પ્રદૂષણ, બધા જ પ્રકારના પ્રદૂષણનું મૂળ કારણ માનસિક પ્રદૂષણ. એનાથી પણ બીમારીઓ થાય, એટલે વાતાવરણનું પ્રદૂષણ. ત્યારબાદ છેલ્લું કારણ વારસાગત. કેટલીક બીમારીઓ આપણા મધર ફાધર દ્વારા મળેલી હોય છે. મેં એવા કેટલા ફેમિલી જોયા કે જે લોકોને ઘરમાં 4-5 વ્યક્તિઓને કેન્સર, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, આવી ઘણી બધી બીમારીઓ વારસાગત આવતી હોય છે. તો મેં આપને 6 પ્રકારના કારણો બતાવ્યા. વિચારો, વિકારો, વ્યસનો, વિકર્મો, વાતાવરણનું પ્રદૂષણ અને વારસાગત. આ બધામાંથી કોઈ ને કોઈ કારણસર આપણને બીમારીઓ થાય છે. હવે આ બધા જ મનોદૈહિક રોગો, એવું કહેવાય છે, ડાયરિયાથી માંડીને હાર્ટ એટેક સુધી અને કબજિયાતથી માંડીને કેન્સર સુધીની કોઈ પણ બીમારી માનસિક તણાવથી થઈ શકે. એટલે સાયકોલોજિકલ સ્ટ્રેસ ઇઝ નંબર 1 કિલર. મોટામાં મોટી બીમારીઓનું કારણ માનસિક તણાવ. સાયકોલોજિકલ સ્ટ્રેસ ઇઝ જસ્ટ લાઈક અ ટાઈમ બોમ્બ. ઘરમાં ટાઈમ બોમ્બ કોઈકે મૂકી ગયું હોય, ખબર પડી આપણને, તો આપણે રાતભર ઊંઘ નહીં આવે. ખબર નહીં ક્યારે ટાઈમ બોમ્બ ફાટશે. તો સ્ટ્રેસ એ ખરેખર ટાઈમ બોમ્બનું કામ કરે છે. ગમે ત્યારે કોઈ પણ બીમારી આવી શકે. અને બાબાએ આપણને ખૂબ સુંદર રાજયોગ મેડિટેશન શીખવાડ્યું કે જેનાથી એટેન્શન ટુ ગોડ રિમૂવ્સ ટેન્શન. ટેન્શન ની આગળ એ લગાવી દો, એટેન્શન. એક સંત મહાત્મા એ ખૂબ સુંદર ડેફિનેશન બતાવેલી મેડિટેશનની. ઓલ એટેન્શન વિધાઉટ ટેન્શન, ધેટ ઇઝ મેડિટેશન. ઓલ એટેન્શન, મારું મારા વિચારો પર એટેન્શન, મારા એક્સપ્રેશન પર, મારા ઇમોશન પર, ભાવનાઓ પર, વાણી પર, વ્યવહાર પર, કર્મ પર, સંબંધો પર એટેન્શન, નેચરલ એટેન્શન. તો એટેન્શન રાખીશું તો ટેન્શન ખતમ. એટલે આ સાયકોલોજિકલ સ્ટ્રેસ એને આપણે દૂર કરવો પડશે. અને કહેવાય છે કે સાઉન્ડ માઇન્ડ સાઉન્ડ બોડી. જો આપણે આપણું મન ખૂબ જ કામ એન્ડ ક્વાઇટ, પ્યોર એન્ડ પોઝિટિવ, સાઉન્ડ એન્ડ સ્ટેબલ, એટલે કે મન ખૂબ જ શાંત, સ્થિર, સ્વસ્થ અને સકારાત્મક બનાવીએ, તો તન આપણું નિરોગી બને. અને રાજયોગ મેડિટેશન મન ઉપર કામ કરે છે. હવે આ રાજયોગ મેડિટેશન એ શું છે, એને સાયન્ટિફિક રીતે આજે આપણે સમજીશું. મેડિટેશન, એમાં મેડરી શબ્દ લેટિન વર્ડ છે. મેડરી એટલે કે હિલિંગ, એટલે કે રૂજ આવવી. તો મેડરી શબ્દ ઉપરથી મેડિટેશન શબ્દ આવ્યો. અને મેડિટેશન થી આપણું સાયકોલોજિકલ લેવલ પર બી હિલિંગ થાય, ફિઝિકલ બોડીમાં પણ હિલિંગ થાય, અને આપણી ભાવનાઓનું પણ હિલિંગ થાય.
સંબંધોમાં પણ હિલિંગ થાય. એટલે આ મેડિટેશન એ મેડિસિનનું કામ કરે છે. પણ કેટલાક વ્યક્તિઓના મનમાં મેડિટેશન માટેની મિસબિલીફ્સ, એટલે કે એને જુદી રીતે સમજે છે, એની પાસે પ્રોપર સમજ નથી વોટ ઇઝ મેડિટેશન. કેટલાક વ્યક્તિઓ એવું માનતા હોય છે કે મેડિટેશન એટલે બસ મનને શૂન્ય બનાવી દેવું, થોટલેસ. હવે હું તમને સવાલ પૂછું કે 2 મિનિટ કે 3 મિનિટ માટે મનને શૂન્ય બનાવી દો તો શક્ય છે ખરું? નહીં. મનમાં વિચાર આવશે કે હવે મારે 2 મિનિટ એક પણ વિચાર નથી કરવો, હવે મારે એક પણ વિચાર નથી કરવો. એ પણ વિચાર આવ્યો એટલે મનને શૂન્ય તો બનાવી શકાય જ નહીં. નંબર 2, કેટલાક લોકો એમ માને કે મેડિટેશન એટલે મંત્રોચ્ચાર કરવા. નહીં, ખાલી મંત્રોચ્ચાર કરવા એ મેડિટેશન નથી. નંબર 3, ઘણા લોકો એમ માને કે મેડિટેશન એટલે રિલેક્સ થઈ જવું. ખાલી ફિઝિકલી રિલેક્સ થઈ ગયા એને મેડિટેશન ન કહેવાય. પરંતુ બાબાએ આપણને મેડિટેશનના જુદા જુદા અર્થ બતાવ્યા. મેડિટેશન એટલે મનના વિચારોની દિશા અને દશા યોગ્ય રીતે એને વાળવી. ટુ ચેનલાઇઝ ધી માઇન્ડ ટુવર્ડ્સ પોઝિટિવિટી. હવે મેડિટેશન એક સારામાં સારું ટ્રાન્ક્વિલાઇઝર આજકાલ ઘણા બધા ડોક્ટર્સ દવાઓની સાથે એક ટ્રાન્ક્વિલાઇઝર એટલે કે મૂડમાં આવવાની, આનંદમાં આવવાની ગોળી પણ ઉમેરી દે. મૂડ એલિવેટર્સ, આનંદમાં આવવાની દવા મોટે ભાગે આપતા હોય છે આજકાલ. પરંતુ મેડિટેશન એ જ આપણા માટે મૂડમાં આવવાની, આનંદમાં આવવાની દવા છે. ટ્રાન્ક્વિલાઇઝર. નંબર 2, મેડિટેશન ઇઝ મેન્ટલ ટોનિક. જેમ શરીરના સ્વાસ્થ્ય માટે ઘણા લોકો ટોનિક લેતા હોય, વિટામિનની ગોળીઓ લેતા હોય, શક્તિની દવા લેતા હોય, પરંતુ મેડિટેશનથી આપણું મન ખૂબ જ પ્યોર, પોઝિટિવ, પીસફુલ અને પાવરફુલ બને. એટલું બધું શુદ્ધિકરણ થાય મનનું, એટલું બધું શક્તિશાળી બને, સકારાત્મક બને અને શાંત બને. તો મેડિટેશન એક માનસિક શક્તિની દવા છે. નંબર 3, મેડિટેશન ઇઝ અ રેગ્યુલેટર. જેમ આપણે ફેનની સ્પીડ વધારવી હોય અથવા ઘટાડવી હોય તો રેગ્યુલેટર ફેરવવું પડે. તો મનના વિચારોની સ્પીડ જો વધારવી કે ઘટાડવી હોય તો મને ઘણી વાર વિચાર આવે કે ભગવાને એકાદ નાનકડું રેગ્યુલેટર એ ગોઠવ્યું હોત તો બહુ સારું થાત. રેગ્યુલેટર ફેરવી દીધું એટલે વિચારો બંધ, રેગ્યુલેટર આમ ફેરવી દીધું એટલે વિચારો ચાલુ. પરંતુ મેડિટેશન એક રેગ્યુલેટરનું કામ કરે છે જેનાથી આપણા વિચારોનું પ્રમાણ અને પ્રકાર બંને બદલી શકાય છે, ક્વોન્ટિટી એન્ડ ક્વોલિટી. તો વિચારોનું પ્રમાણ જેટલું વધારે એટલું માઇન્ડ અનહેલ્ધી, મન બીમાર કહેવાય. જે લોકો વધારે પડતા વિચારો કરતા હોય, મેં મેન્ટલ હોસ્પિટલમાં પણ કામ કર્યું છે,
લગભગ 8-9 વર્ષ બાબાનું જ્ઞાન આપવા માટે હેલ્થ મિનિસ્ટરે મને રોજ 2 કલાકનું ત્યાં આગળ પોસ્ટિંગ કરેલું. તો જે લોકો ખૂબ જ વિચારો કરતા હોય એ મન બીમાર મન કહેવાય. યોગીનું મન ખૂબ ઓછા વિચારો કરે, જરૂરી વિચારો જ એને આવે, શ્રેષ્ઠ વિચારો જ આવે, સમર્થ વિચારો જ આવે, સકારાત્મક વિચારો આવે. એટલે મેડિટેશન રેગ્યુલેટરનું કામ કરે. ત્યારબાદ મેડિટેશન ઇઝ અ મેન્ટલ એક્સરસાઇઝ. શરીરને તંદુરસ્ત રાખવા માટે આપણે એક્સરસાઇઝ કરવી જોઈએ. કહેવાય છે કે પાંવ કો રખો ગરમ, એટલે કે ખૂબ કસરત કરો, ખૂબ ચાલો. સાધુ અને સાંધા જેટલા ચાલતા રહે એટલા સારા રહે. પાંવ કો રખો ગરમ, પેટ કો રખો નરમ, એટલે કે કમ ખાઓ ગમ ખાઓ. પેટનો ખૂણે ખૂણો ભરાઈ જાય એટલું બધું વધારે પડતું ભોજન ન લેવું જોઈએ, કમ ખાઓ. દિમાગ કો રખો ઠંડા, ઓર ફિર અગર તુમ્હારે પીછે ડોક્ટર આવે તો લગાવો દંડા. એટલે કે ડોક્ટરની જરૂર નહીં પડે. તો એક્સરસાઇઝથી 25 કરતા વધારે ફાયદા થાય છે. હેલ્ધી રહેવું હોય તો દરેકે એક્સરસાઇઝ કરવી જ પડશે. તો ફિઝિકલ એક્સરસાઇઝ અને મેડિટેશન ઇઝ અ મેન્ટલ એક્સરસાઇઝ, માનસિક કસરત. મેડિટેશન કરવાથી આપણું મન મજબૂત બને, સ્ટ્રોંગ બને, આપણો વિલ પાવર વધે. તો મેડિટેશન એ કસરતનું કામ કરે, એક્સરસાઇઝ. ત્યારબાદ મેડિટેશન થી આપણી આત્માની બેટરી પણ ચાર્જ થઈ જાય. અને જો બેટરી ચાર્જ હોય તો આપણે શરીરમાં ખૂબ જ શક્તિનો અનુભવ થાય. મનમાં ઉત્પન્ન થતો એક જ માનસિક તણાવનો વિચાર આપણા શરીરના કરોડો કોષો પર એની ખરાબ અસર થાય છે. એટલે આપણા એક એક વિચાર ઉપર આપણું ધ્યાન હોવું જોઈએ. કહીએ છે ને કે મેડિટેશન એટલે ધ્યાન. તો ક્યાં આગળ ધ્યાન રાખવાનું છે? આપણા વિચારો ઉપર, આપણી લાગણીઓ ઉપર, આપણી ભાવનાઓ ઉપર સતત આપણું ધ્યાન હોવું જોઈએ. આ રીતે મેડિટેશન એ હિલિંગનું કામ કરે, ટોનિકનું કામ કરે, ટ્રાન્ક્વિલાઇઝર એક્સરસાઇઝ. હવે આગળ જોઈએ કે મેડિટેશન 3 રીતે આપણી હેલ્થ ઉપર અસર કરે છે. નંબર 1, પ્રિવેન્ટિવ આસ્પેક્ટ, એટલે કે બીમારીઓથી બચી શકાય. રાજયોગ મેડિટેશનનો અભ્યાસ કરવાથી આપણે અનેક બીમારીઓથી બચી જઈ શકીએ છીએ. કારણ કે મેડિટેશન એક ઓલી 15-20 મિનિટનો વિષય નથી. મેડિટેશન એ પોઝિટિવ લાઈફસ્ટાઈલ છે, જીવન પદ્ધતિ બદલવાની વાતો છે. બાબાએ કહ્યું કે રાજયોગી બનો, કર્મયોગી બનો, નિરંતર યોગી બનો. તો યોગીની લાઈફસ્ટાઈલ ખૂબ જ સકારાત્મક હોય, ખૂબ જ તંદુરસ્ત લાઈફસ્ટાઈલ હોય. એટલે રાજયોગ મેડિટેશન કરવાથી આપણે ઘણી બધી બીમારીઓથી બચી શકીએ. કારણ કે આપણી રોગ પ્રતિકારક શક્તિ વધે છે. નંબર 2, પ્રોમોટિવ આસ્પેક્ટ,
એટલે કે આપણી જે હેલ્થ છે એના કરતા વધારે સારી હેલ્થ બને, પ્રમોટિવ. અને નંબર થ્રી, ક્યોરેટિવ આસ્પેક્ટ, એટલે કે કેટલીક બીમારીઓ થઈ ગઈ હોય અને આપણે રાજયોગી લાઈફસ્ટાઈલ બનાવીએ તો એ બીમારીઓને દૂર કરી શકાય, ક્યોર કરી શકાય. મેં એવા કેટલાય રાજયોગીઓના અનુભવો સાંભળ્યા કે પહેલા એમને બહુ જ એસિડિટી રહેતી હતી. કેમ? ઊંઘવાના કોઈ ટાઈમ નહીં, ખાવાના ટાઈમ નહીં, આખી ઇરેગ્યુલર લાઈફસ્ટાઈલ હતી. રાજયોગી બન્યા પછી એટલી સિસ્ટેમેટિક લાઈફસ્ટાઈલ બની ગઈ, એસિડિટી ગાયબ. કેટલાક લોકોને બ્લડ પ્રેશરની બીમારી હતી. મને એક પેશન્ટની વાત યાદ આવે છે. એક જનરલ પ્રેક્ટિશનરે મારી પાસે એક પેશન્ટને મોકલ્યા, બેન આને જરા મેડિટેશન શીખવાડજો ને. એને મેં કેટલી બધી બદલી બદલીને દવાઓ આપી બ્લડ પ્રેશર માટે, પણ કંટ્રોલમાં આવતું જ નથી. મારી પાસે આવ્યા. બાય ચાન્સ મેં એમને પહેલો સવાલ એ પૂછ્યો કે ભાઈ તમને ગુસ્સો આવે છે? એટલે ભાઈ એકદમ આશ્ચર્યચકિત થઈ ગયા. અરે બેન, તમને કોણે કહી દીધું? મારી પત્નીએ કહી દીધું લાગે છે. આપણે તો દુર્વાસાના અવતાર, ગુસ્સો તો ખૂબ જ આવે અને ગુસ્સો કરવો જ જોઈએ એવું માનું છું. અને મેં એમને કહ્યું કે જો ભાઈ, બ્લડ પ્રેશરને કંટ્રોલમાં લાવવું હશે તો ગુસ્સો છોડવો પડશે. ગમે તેટલી દવાઓ લેશો, બ્લડ પ્રેશર કંટ્રોલમાં નહીં આવે. મેં એમને રાજયોગ મેડિટેશન શીખવાડ્યું, એંગર મેનેજમેન્ટ, ક્રોધ મુક્તિના લેસન કરાવ્યા, પ્રેક્ટિકલ મેડિટેશન કરાવ્યું. અઠવાડિયા 10 દિવસ બાદ એમના ડોક્ટરનો ફોન આવ્યો મારી પાસે અને મને જણાવ્યું કે બેન તમે શું મિરેકલ કર્યું, એમનું બ્લડ પ્રેશર કંટ્રોલમાં આવવા માંડ્યું. નો ડાઉટ દવાઓ સાથે, પણ મેડિસિન પ્લસ મેડિટેશન, સાઇનર્જિસ્ટિક ઇફેક્ટ, બંનેની ઇફેક્ટથી એમનું બીપી કંટ્રોલમાં આવ્યું. અહીંયા એક વાતનું સ્પષ્ટીકરણ કરી લઉં કે દવાઓને હું બંધ કરવાનું નથી કહેતી, પરંતુ દવાઓની સાથે જો મેડિટેશન કરવામાં આવે તો ધીમે ધીમે દવાઓનો ડોઝ ઓછો થતો જાય. એટલે આખરે દવાઓમાંથી મુક્ત પણ થઈ શકાય. તો આ રીતે ક્યોરેટિવ આસ્પેક્ટ, એટલે કે ઘણા બધા રોગો, મનોદૈહિક રોગોમાંથી આપણે મુક્તિ મળે. આપ સૌને કદાચ ખબર હશે કે આપણા હેડક્વાર્ટર આબુમાં ડોક્ટર સતીશ ગુપ્તાજી, કાર્ડિયોલોજીસ્ટ, હૃદયની નળીઓ બ્લોક થઈ ગયેલા હજારો દર્દીઓને રાજયોગ મેડિટેશન, એક્સરસાઇઝ અને ડાયટ કંટ્રોલ, આ 3 ડાયમેન્શન પ્રોજેક્ટ દ્વારા બાયપાસ માંથી બાયપાસ કર્યા. બહારના ડોક્ટરે કહ્યું હતું કે ભાઈ બાયપાસ કરાવવી પડશે, પણ રાજયોગી લાઈફસ્ટાઈલ થી બાયપાસ માંથી બાયપાસ થઈ ગયા. હૃદયની 90% બ્લોક થઈ ગયેલી નળીઓ પણ ખુલી ગઈ. તો રાજયોગ મેડિટેશન થી હૃદયની નળીઓ બ્લોક થઈ ગઈ હોય એમાં ઘણો જ ફાયદો થાય. ડાયાબિટીસ ના પણ ત્યાં આગળ કેમ્પ ચાલે છે આબુમાં, અને એમાં પણ એક્સરસાઇઝ, મેડિટેશન એન્ડ ડાયટ કંટ્રોલ દ્વારા આખી લાઈફસ્ટાઈલ બદલવાથી, તનાવ મુક્ત જીવન બનવાથી ડાયાબિટીસ કંટ્રોલમાં આવ્યો. ઓછામાં ઓછી દવા લેવી પડી. 500 થી 600 બ્લડ સુગર લેવલ વાળા દર્દીઓને પણ
ફાયદો થયો. તો આ રીતે બ્લડ પ્રેશર, હૃદયની બ્લોક થઈ ગયેલી નળીઓ અથવા તો ડાયાબિટીસ, એસિડિટી આવા ઘણા બધા રોગોને મેડિટેશનથી ક્યોર કરી શકાય. એટલે મેં ત્રણ વાતો બતાવી, પ્રિવેન્ટિવ, પ્રોમોટિવ અને ક્યોરેટિવ આસ્પેક્ટ. હવે મેડિટેશન એ આપણા માઇન્ડ અને બ્રેઇન ઉપર શું અસર કરે છે અને ફિઝિકલ બોડી ઉપર શું અસર કરે છે એ બતાવું છું. સૌ પ્રથમ મેં આગળ પણ બતાવ્યું કે એનાથી આપણું મન ખૂબ જ શાંત, સ્વસ્થ, શક્તિશાળી, સકારાત્મક બને છે. અને એના કારણે સાઉન્ડ માઇન્ડ થાય એટલે બોડી પણ સાઉન્ડ, જેનું મન સ્વસ્થ એનું તન સ્વસ્થ. બ્રેઇન ઉપર પણ સારી અસર થાય છે. લેટેસ્ટ રિસર્ચના આધારે એવું સાબિત થયું છે કે મેડિટેશન કરવાથી આપણા બ્રેઇનના ઘણા બધા ન્યુરોન્સ, ઘણા બધા કોષો ડેવલપ થાય છે. તો બ્રેઇન ઉપર ખૂબ સારી અસર થાય છે. હવે શરીર ઉપર શું અસરો થાય મેડિટેશનની? મેડિટેશન કરવાથી સૌ પ્રથમ આપણી પલ્સ એટલે કે હૃદયના ધબકારા, તમે જ્યારે ગુસ્સામાં હો ત્યારે હૃદયના ધબકારા વધી જાય, તમે મેડિટેશન દ્વારા શાંત બનતા જાઓ એટલે હૃદયના ધબકારા ધીમે ધીમે ઓછા થતા જાય. પલ્સ, ત્યારબાદ બ્લડ પ્રેશર, ખાસ કરીને સિસ્ટોલિક ઉપરનું બ્લડ પ્રેશર જે ટેન્શન રિલેટેડ છે, મેડિટેશનથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં આવતું જાય. ત્યારબાદ શ્વાસોશ્વાસની ક્રિયા, મેડિટેશન કરવાથી આપણી શ્વાસોશ્વાસની ક્રિયા ધીમે ધીમે નોર્મલ થતી જાય. તમે ટેન્શનમાં હોય, ભયમાં હોય, ચિંતામાં હો ત્યારે ખૂબ ઝડપથી શ્વાસ ચાલતો હોય, પણ રાજયોગનો અભ્યાસ કરીએ એટલે આપણી શ્વાસોશ્વાસની ક્રિયા સુવ્યવસ્થિત થતી જાય. ત્યારબાદ બેઝલ મેટાબોલિક રેટ, BMR, જે લોકો ખૂબ જ ટેન્શનમાં હોય એનો BMR વધારે હોય, પણ મેડિટેશન કરવાથી ધીમે ધીમે નોર્મલ થતો જાય. આપણા બ્લડમાં લેક્ટિક એસિડ નામનું એક કેમિકલ હોય છે. જ્યારે તમે બહુ જ થાકી ગયા હોય, એક્ઝોસ્ટ થઈ ગયા હોય, મનથી અને તનથી થાકી ગયા હોય, ત્યારે લેક્ટિક એસિડનું પ્રમાણ વધી જાય. પણ રાજયોગ મેડિટેશન કરીએ એટલે પાછું લેક્ટિક એસિડ ડાઉન. ત્યારબાદ મસલ ટેન્શન, આપણા સ્નાયુઓની અંદર એક પ્રકારનું ટેન્શન હોય છે. કોઈ વ્યક્તિ ખૂબ જ ભયભીત થઈ ગયો હોય ત્યારે એના સ્નાયુઓ સંકોચાઈ જાય, પણ મેડિટેશન કરીએ એટલે સ્નાયુઓ રિલેક્સ થઈ જાય. મસલ ટેન્શન ઓછું થાય એટલે લોહીનું પરિભ્રમણ સારી રીતે થાય અને બધા જ સ્નાયુઓને ઓક્સિજન સારો મળે. મેડિટેશન કરવાથી આપણા બ્રેઇનમાંથી કેટલાક એન્ડોર્ફિન્સ એટલે કે ન્યુરો ટ્રાન્સમીટર્સ, કેમિકલ્સ પેદા થાય છે, જેમ કે સિરોટોનિન, ડોપામિન, એન્ડોર્ફિન્સ, ઓક્સિટોસિન, આવા કેટલાક કેમિકલ્સ પેદા થાય છે. અને આ બધા કેમિકલ્સ આપણે બહુ જ આનંદમાં લાવવાનું કામ કરે. એટલે
રાજયોગ મેડિટેશન કરવાથી આ બધા જ કેમિકલ્સનું પ્રમાણ વધે છે, બેલેન્સમાં આવે છે અને એનાથી આપણે આનંદમાં આવી જઈએ. રાજયોગ મેડિટેશનથી આપણી ઇમ્યુનિટી, રોગ પ્રતિકારક શક્તિ ખૂબ જ વધે. એટલે વાતાવરણમાં ભલે વાયરસ છે, બેક્ટેરિયા છે, કોરોના છે, બધું જ છે, પણ આપણને એની અસર ન થાય. કોરોનાના સમયમાં એક વસ્તુ હું આપના ધ્યાન પર જરૂર દોરીશ કે કોરોનાથી બચવું હોય તો બાબાએ જે આપણે મેડિટેશન શીખવાડ્યું એમાં આપણે પરમાત્મા તરફથી શાંતિ, શક્તિ, પવિત્રતા, સકારાત્મકતાના કિરણો આવી રહ્યા છે અને મારા શરીરની આસપાસ એક શક્તિઓનું આભા મંડળ, એનર્જી સર્કલ, ઓરા તૈયાર થઈ રહ્યો છે. અને આ એનર્જી સર્કલ માંથી કોઈ પણ કોરોના વાયરસ અંદર પ્રવેશી શકે નહીં. હું ખૂબ જ નિર્ભય છું, નિશ્ચિંત છું, સ્વસ્થ છું, તંદુરસ્ત છું, શક્તિઓથી ભરપૂર છું. આવા વિચારો કરવાથી આપણા શરીરની આસપાસ એક રક્ષા કવચ તૈયાર થાય, જેના કારણે કોરોના વાયરસ આપણામાં ન આવી શકે. એટલે મેડિટેશન આપણી રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે. ત્યારબાદ મેડિટેશનથી આપણા બ્લડમાં સ્ટીરોઇડ્સનું લેવલ ઓછું થતું જાય. જ્યારે વ્યક્તિ ટેન્શનમાં હોય ત્યારે બ્લડમાં સ્ટીરોઇડ વધી જાય અને સ્ટીરોઇડ વધી જાય એટલે રોગ પ્રતિકારક શક્તિ ઓછી થઈ જાય. મેડિટેશનથી સ્ટીરોઇડ લેવલ ઓછું થાય એટલે રોગ પ્રતિકારક શક્તિ વધી જાય. અને છેલ્લે મેડિટેશનથી આપણા બ્રેનનો જે ઈજી લેવામાં આવે છે, જેમ હૃદયનો કાર્ડિયોગ્રામ લેવાય એમ બ્રેનનો ઇલેક્ટ્રો એનકેફેલોગ્રાફ એટલે કે ઈજી લેવામાં આવે છે, એની ઉપર બહુ સારી અસર થાય. આપણા પરમ આદરણીય દાદી જાનકીજી, એમની ઉપર ઘણા વર્ષો પહેલા ટેક્સાસમાં, મેલબોર્નમાં ઘણી બધી જગ્યાએ એમની ઉપર પ્રયોગો થયા. વાળના વૈજ્ઞાનિકોએ આવીને જુદી જુદી પરિસ્થિતિઓમાં એમની ઉપર પ્રયોગો કર્યા. દુનિયાના અનેક યોગીઓને પણ બોલાવેલા. એક વખત દાદી જાનકીજી લગભગ 15 કલાકની લોંગ જર્ની કરીને આવ્યા એરપોર્ટ પર અને તરત જ એમની ઉપર વૈજ્ઞાનિકોએ પ્રયોગ કર્યો, એમનો ઈજી રેકોર્ડ કર્યો. તો ઈજી એમનો ખૂબ જ સ્ટેબલ હતો. એક વખત દાદીજીને 104 ડિગ્રી ટેમ્પરેચર હતો, એમનો ઈજી લેવામાં આવ્યો, બિલકુલ સ્ટેબલ હતો. એક વખત દાદીજીને રિવર્સ કાઉન્ટિંગ કરવાનું કહ્યું, 100, 99, 98, 97, 96 રિવર્સમાં કાઉન્ટિંગ કરવાનું કહ્યું. ત્યારે થોડો સ્ટ્રેસ થઈ શકે પણ દાદીજીનો ઈજી એબ્સોલ્યુટલી સ્ટેબલ. એક વખત દાદીજીને કહ્યું કે દાદી ગુસ્સો કરો ને થોડો. દાદીજીએ કહ્યું કે મારા માટે શક્ય જ નથી. છતાંય ડ્રામેટિક ગુસ્સો, બહારનો ગુસ્સો કરવા દાદીજીએ ટ્રાય કર્યો. એ વખતે પણ એમનો ઈજી સ્ટેબલ હતો. જુદી જુદી વિપરીત પરિસ્થિતિઓની વચ્ચે દાદીજીનો જ્યારે ઈજી લેવામાં આવ્યો ત્યારે ખૂબ જ સ્ટેબલ
અને ઘણા બધા ન્યૂઝપેપરમાં ખબર આવી કે વાહ, દાદી જાનકીજી મોસ્ટ સ્ટેબલ માઇન્ડ ઇન ધી વર્લ્ડ, આખા વિશ્વમાં ખૂબ જ સ્વસ્થ મનની મહિલા એટલે દાદી જાનકીજી. તો આ રાજયોગ મેડિટેશનનો ફળ છે. એટલે રાજયોગ મેડિટેશનથી આપણો ઈજી ખૂબ જ સ્ટેબલ આવે. તો આ છે શરીર ઉપર, બ્રેન ઉપર અને મન ઉપર જુદા જુદા પ્રભાવ. હવે આ રાજયોગ મેડિટેશન પાંચ રીતે કામ કરે છે આપણી સાયકોલોજી ઉપર. નંબર વન, ઇટ બ્રિંગ્સ રિલેક્સેશન. રાજયોગ મેડિટેશન કરવાથી શારીરિક શિથિલીકરણ એટલે કે રિલેક્સેશન અને માનસિક શિથિલીકરણ થાય. રિલેક્સેશન ઇઝ ફર્સ્ટ સ્ટેપ ફોર પોઝિટિવ હેલ્થ. સર્વાંગી સ્વાસ્થ્ય બનાવવું હોય તો રિલેક્સ થતા શીખો, તનથી અને મનથી, અને રાજયોગ મેડિટેશનથી પોસિબલ છે. નંબર ટુ, ઇટ સ્ટોપ્સ ધ રિપીટેશન ઓફ નેગેટિવ થોટ્સ. કેટલીક વાર આપણે જોઈએ છે કે એક વાર નેગેટિવ અને વ્યર્થ શરૂ થઈ જાય વિચાર, એટલે એની મોટી ક્યુ લાગે. વ્યર્થ વિચારોનું પ્રમાણ હંમેશા વધારે હોય છે, એની સ્પીડ હંમેશા ફાસ્ટ હોય છે, અને પોઝિટિવ વિચારોનું પ્રમાણ અને એની સ્પીડ ઓછી હોય છે. રાજયોગ મેડિટેશન કરવાથી નકારાત્મક અને વ્યર્થ વિચારોને આપણે ફૂલ સ્ટોપ લગાવી શકીએ. નંબર થ્રી, રાજયોગ મેડિટેશન ઓગમેન્ટ્સ ધ સ્ટેબિલિટી ઓફ માઇન્ડ. પરમાત્મા દ્વારા ઘણી બધી શક્તિઓ મળે અને આપણું મન ખૂબ જ શક્તિશાળી અને સ્વસ્થ બને, અને કોઈ પણ પરિસ્થિતિનો સામનો સ્વસ્થ મનવાળા વ્યક્તિ સારી રીતે કરી શકે. સાઉન્ડ એન્ડ સ્ટેબલ માઇન્ડ કેન એનેબલ સ્પીડી ક્યોર ઓફ ધ બોડી. બીમારીમાંથી જલ્દી મુક્ત થઈ જવાય. નંબર ફોર, ઇટ ચેન્જીસ અવર એટીટ્યુડ, એટલે કે વ્યક્તિ તરફનો દ્રષ્ટિકોણ, પરિસ્થિતિ તરફનો દ્રષ્ટિકોણ રાજયોગ દ્વારા આપણે બદલી શકીએ. અહીંયા એક બહુ જ પ્રેક્ટિકલ દાખલો આપવાનું મન થાય છે. બે મેડિકલ સ્ટુડન્ટ હતા, એમાં એક મેડિકલ સ્ટુડન્ટ ફર્સ્ટ MBBS માં બે વાર ફેલ થયા, સેકન્ડ MBBS માં ત્રણ વાર ફેલ, ફાઇનલ MBBS માં ચાર વાર ફેલ, અને એ પછી એમણે પાસ થયા બાદ ઘણા વર્ષો પછી ડોક્ટર બન્યા બાદ એમની મેડિકલ પ્રેક્ટિસ શરૂ કરી. એટલી સારી પ્રેક્ટિસ ચાલતી હતી. હું એકવાર પૂછવા માટે ગઈ, હું એ વખતે મેડિકલ સ્ટુડન્ટ હતી, કે તમે કેવી રીતે અભ્યાસ કરતા હતા, તમારા દવાખાનાની આગળ પેશન્ટોની લાઈનો જ લાગેલી હોય છે, બહુ સારી પ્રેક્ટિસ ચાલે છે. એટલે હસવા માંડ્યા. એમણે કહ્યું કે તમે મને પૂછવા આવ્યા, હું તો નંબર વન ફેલ્યોર સ્ટુડન્ટ હતો, આટલી બધી વખત હું ફેલ થયો ને એટલે વિષયો પાક્કા થઈ ગયા, એટલે પ્રેક્ટિસ સારી ચાલે. પોઝિટિવલી લીધું એમણે. બીજો એક મેડિકલ સ્ટુડન્ટ, હંમેશા ફર્સ્ટ ગ્રેડ સ્ટુડન્ટ, પણ ફાઇનલ MBBS માં એક જ વિષયમાં થોડા માર્ક્સ ઓછા આવ્યા. આપઘાત કર્યો, સુસાઇડ. પોતાના માતા પિતાનો એક જ લાડકવાળો દીકરો હતો. 6 મહિના પછી કદાચ એ વિષયને પાસ કરી શકત,
પણ હાય હાય હું ફેલ થયો, જીવવા જેવું નથી, આપઘાત કરે. નેગેટિવ એટીટ્યુડ. એટલે આપણો દ્રષ્ટિકોણ પરિસ્થિતિ તરફનો પોઝિટિવ બનાવવો એ બહુ આવશ્યક છે. અને એ રાજયોગ મેડિટેશન અને આધ્યાત્મિક જ્ઞાનથી આપણે સકારાત્મક દ્રષ્ટિકોણ બનાવી શકીએ. અને નંબર 5, મેડિટેશન આપણા સંબંધોમાં હાર્મની લાવે, સંવાદિતા. અત્યારે કળિયુગમાં મોટા ભાગના ફેમિલીમાં સંબંધોમાં કલહ, ક્લેશ, કકળાટ, સંબંધોમાં ક્લેશિસ, ટકરાવ, આ બધું જોવા મળે છે. પણ રાજયોગ મેડિટેશન વાળા ફેમિલીમાં મેં જોયું કે સંબંધોમાં સંપ, સંવાદિતા અને સુમેળ દેખાય છે, જેથી ટેન્શન નથી વધતું. મોટે ભાગે માનસિક તણાવનો પ્રશ્ન ક્યાં ઉભો થાય? સંબંધોમાં. જંગલમાં રહેતા એક સંત પુરુષને એટલું ટેન્શન નહીં હોય જેટલું ગ્રહસ્થીને હશે, કારણ કે એને વ્યવહારમાં આવવું પડે, એને વેપારમાં, નોકરી, ધંધો બધું જ કરવાનું હોય, ફેમિલીની વચ્ચે રહેવાનું હોય. એટલે સમાજની અંદર બે વ્યક્તિઓને ટેન્શન ના હોય. એક તો હાઈએસ્ટ લેવલનો યોગી, એને કોઈ ટેન્શન ના હોય, કારણ કે બહુ ઊંચી સ્ટેજ પ્રાપ્ત કરી લીધી. અને બીજું, મેન્ટલ હોસ્પિટલનો ગાડો માણસ, એને કોઈ ટેન્શન ના હોય, એને ખબર જ નથી પડતી કઈ. બાકી આપણે બધા વચ્ચે ના કહેવાઈએ, એટલે ડગલે ને પગલે ટેન્શનની પરિસ્થિતિઓ પેદા થાય. તો રાજયોગ મેડિટેશન થી આપણા સંબંધોમાં સંવાદિતા આવે, એટલે માનસિક તણાવથી આપણે દૂર રહી શકીએ. આ પ્રમાણે 5 વાતો મેં બતાવી કે જેનાથી આપણે તણાવ મુક્ત જીવનનો અનુભવ કરી શકીએ છીએ. હવે કયા કયા પ્રકારના રોગો કે જેમાં મેડિટેશન મદદ કરે, એવા કયા કયા ગ્રુપ્સ છે, ગ્રુપ્સ ઓફ ડિઝીઝ? નંબર 1, ઇન્સોમનિયા, અનિંદ્રા. એવા કેટલાય લોકોને હું આજે મળું છું કે જે, બેન રાત્રે ઊંઘ નથી આવતી, ગોળીઓ લેવી પડે ઊંઘની. એક બેન હતા, એમને ગોળીઓ ઊંઘની લેતા લેતા 5 ગોળી સુધી પહોંચી ગયા. 5 ટેબ્લેટ ન લે ત્યાં સુધી ઊંઘ ના આવે. બ્રહ્માકુમારી વિદ્યાલયમાં આવ્યા, મેં એમને રાજયોગ મેડિટેશન કોર્સ બધું કરાવ્યું, અને એમણે ધીમે ધીમે એક એક ગોળી ઓછી કરતા કરતા અત્યારે ગોળી વગર સારામાં સારી ઊંઘ આવી જાય છે. એટલે સુધી કે યોગ કરવા બેઠા હોય તો પણ ઊંઘી જાય છે, એવી સરસ ઊંઘ આવી જાય છે. બાબાએ આપણને 2 શબ્દો આપ્યા છે, નિંદ્રા યોગ અને યોગ નિંદ્રા, બંને જુદા છે. યોગ કરતા કરતા આપણને ઝોકા આવે, ઊંઘ આવે, એ નિંદ્રા યોગ કહેવાય. બાબા એવું નથી કહ્યું કે ઊંઘી જવું એ યોગ કહેવાય. અને યોગ નિંદ્રા એટલે આપણી નિંદ્રા એટલી બધી યોગ યુક્ત હોય કે જ્યારે જાગવા માંગીએ ત્યારે જાગી શકીએ, એટલી બધી સાઉન્ડ શાંત નિંદ્રા હોય. તો મેડિટેશન કરવાથી આપણે અનિંદ્રાના દર્દીઓને ફાયદો થાય. નંબર 2, એડિક્શન, વ્યસની વ્યક્તિઓને ફાયદો થાય, કારણ કે મેડિટેશન કરવાથી આપણો વિલ પાવર વધે, આત્મવિશ્વાસ વધે, શાંતિ અને ખુશી મળે, એટલે વ્યસન છોડવું સહેલું થઈ જાય. નંબર 3, મેડિટેશનથી મનોદૈહિક રોગોમાં ફાયદો થાય. મેં આગળ બતાવ્યું, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, એસિડિટી,
સાથે સાથે સાયકોલોજીકલ પ્રોબ્લેમ, ટેન્શન, ડિપ્રેશન, એન્ઝાયટી, એક્ઝામિનેશન ફિયર, ફોબિયા, આવા બધા રોગોમાં ફાયદો થાય. ઇવન ઇન્ફેક્શનમાં પણ ફાયદો થાય. કહેવાય છે એન્ઝાયટી ઇન્વાઇટ્સ ઇન્ફેક્શન, એટલે કે જે લોકો બહુ જ ચિંતામાં રહેતા હોય એને ઇન્ફેક્શન જલ્દી થાય. પણ મેડિટેશન કરવાથી આપણું માઇન્ડ પીસફુલ બને અને આપણી રોગ પ્રતિકારક શક્તિ વધતી જાય. એટલે આજના દિવસે હું તમને વધારેની 3 ટેબ્લેટ આપું છું. એ 3 ટેબ્લેટ જેટલી લેવા એટલી લેજો, કોઈ સાઇડ ઇફેક્ટ નહીં, અને મફતમાં મળશે દરેક બ્રહ્માકુમારી કેન્દ્રમાં. એ 3 ટેબ્લેટ છે. નંબર 1 ટેબ્લેટ ઓમ શાંતિ. આખા દિવસમાં વચ્ચે વચ્ચે 1 મિનિટ 2 મિનિટ મનને શાંત બનાવી દો, ટેબ્લેટ ઓમ શાંતિ. નંબર 2 ટેબ્લેટ હેપીનેસ, ખુશી. ખુશી જેસા કોઈ ખોરાક નહીં, ખુશી જેસી કોઈ દવાઈ નહીં, ખુશી જેસા કોઈ ખજાના નહીં. તો ખુશીની ગોળી એ સારામાં સારી ગોળી છે, જેનાથી અનેક બીમારીઓ દૂર થાય. અને 3જી ટેબ્લેટ, ટેબ્લેટ લવ. એક વૈજ્ઞાનિકે ખૂબ સુંદર પુસ્તક લખ્યું છે, લવ એન્ડ સર્વાઈવલ. મેં જોયું કે જે બાળકોને નાનપણથી મા બાપ મરી ગયા, એને કોઈનો પ્રેમ જ નથી મળ્યો, એવા બાળકોને મોટા થયા પછી હૃદયની બીમારીઓ થઈ. હૃદયને પ્રેમ જોઈએ, એટલે લવ ઇઝ ધી બેસ્ટ મેડિસિન. મધર ટેરેસાએ શું કર્યું હતું? કેટલાય દર્દીઓને પ્રેમ આપ્યો અને સાજા કર્યા. એટલે ટેબ્લેટ ઓમ શાંતિ, ટેબ્લેટ હેપીનેસ ખુશી, અને ટેબ્લેટ લવ પ્રેમ. ઈશ્વરનો પ્રેમ આપણને મળે છે. આપણે પ્રેમની ગંગા વહાવ્યા કરીએ, પોતાની જાતને પ્રેમ કરીએ, પરમાત્માને પણ પ્રેમ કરીએ, આત્માઓને પણ પ્રેમ આપીએ. જુઓ પછી કેવા હેલ્ધી રહીએ છીએ. દુઆ, દવા અને દયા આ 3 જરૂરી છે. અનેક પેશન્ટની સેવા કરવાથી જે દુઆઓ મળે છે, ઘરડા મા બાપની સેવા કરીએ, દર્દીઓની સેવા કરીએ, જરૂરી વ્યક્તિઓની સેવા કરીએ, સેવાથી દુઆઓ મળે. દુઆ દવાનું કામ કરે, અને દયા, દયા ભાવ રાખીએ. એટલે આજના દિવસે આટલી વાતો સમજ્યા બાદ આત્માના 7 ગુણો એની શરીરની કઈ સિસ્ટમ પર અસર થાય એ છેલ્લે બતાવી દઉં. આપ સૌને ખબર છે કે આત્માના 7 ગુણ સ્વધર્મ એ આપણે હેલ્ધી રાખે. પહેલો ગુણ, હું આત્મા, જ્ઞાન સ્વરૂપ. જ્ઞાનનો પ્રભાવ આપણા ચેતાતંત્ર પર પડે, બ્રેઇન, કરોડરજ્જુ અને ચેતાતંતુ પર. બીજો ગુણ, આનંદ. આનંદનો પ્રભાવ શરીરની અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ ઉપર પડે, હોર્મોન્સ પર પડે. ત્રીજો ગુણ, શાંતિ. શાંતિનો પ્રભાવ શ્વસન તંત્ર પર પડે. ચોથો ગુણ, સુખ, એટલે કે હેપીનેસ. એનો પ્રભાવ પાચન તંત્ર પર પડે. પાંચમો ગુણ, પવિત્રતા. પવિત્રતાનો પ્રભાવ આપણી કર્મેન્દ્રિયો પર અને રોગ પ્રતિકારક શક્તિ વધારે.
છઠ્ઠો ગુણ પ્રેમ, નિસ્વાર્થ પ્રેમ. પ્રેમનો પ્રભાવ હૃદય પર પડે. અને સાતમો ગુણ શક્તિ સ્વરૂપ, આત્માનો શક્તિ સ્વરૂપનો પ્રભાવ શરીરના સાંધા, સ્નાયુઓ અને હાડકા ઉપર પડે. એટલે આ સાત ગુણ આપણા શરીરને હેલ્ધી રાખે. એ સાત ગુણોને ધારણ કરતા કરતા આપણે સત્વ પ્રધાન સ્ટેજ પર પહોંચીએ. એટલે સતયુગમાં ડોક્ટર પણ નથી હોતા, દવાઓ નથી, બીમારી નથી, સફેદ કોટ વાળાય નથી ને કાળા કોટ વાળાય નથી, એટલે કે વકીલો નથી. તો હેલ્ધી જીવન જીવવા માટે રોજ એક પોઝિટિવ થોટ આપણે વિચારીશું. એવરી ડે ઇન એવરી વે આઈ એમ ગેટિંગ બેટર એન્ડ બેટર. એવરી ડે ઇન એવરી વે આઈ એમ ગેટિંગ બેટર એન્ડ બેટર. તો આજના દિવસે હું આપ સૌને એક શુભેચ્છા પાઠવું છું અને બ્લેસિંગ આપું છું કે આપ તનથી અને મનથી શારીરિક, માનસિક, સામાજિક અને આધ્યાત્મિક રીતે ખૂબ જ સ્વસ્થ જીવન જીવશો અને હેલ્થ, વેલ્થ અને હેપીનેસ પ્રાપ્ત કરશો જ, એવી મારી શુભ ભાવના સાથે મારી વાણીને વિરામ આપું છું. ઓમ શાંતિ, ઓમ શાંતિ, ઓમ શાંતિ. છેલ્લે આપણે કોમેન્ટ્રી સાથે 10 મિનિટ મેડિટેશનનો અભ્યાસ કરીશું. ચાલો આખું શરીર બિલકુલ હળવું છોડી દો. રિલેક્સ. થોડીક સેકન્ડો માટે આપના વિચારોને બાહ્ય જગતમાંથી સમેટીને શ્વાસોશ્વાસની ક્રિયા ઉપર કેન્દ્રિત કરો. દરેકે દરેક શ્વાસને નિહાળ્યા કરો. શ્વાસ એ જ જીવન છે. અંદર જતા શ્વાસ સાથે ભરપૂર ઓક્સિજન, પરમ શાંતિનો અનુભવ કરું છું. બહાર નીકળતા ઉચ્છવાસ સાથે ટેન્શન બહાર જઈ રહ્યું છે. કાર્બન ડાયોક્સાઇડ પણ બહાર જઈ રહ્યો છે. ચાલો ભૃકુટી રૂપી સિંહાસન પર મન બુદ્ધિને કેન્દ્રિત કરો. ચમકતો સિતારો, જ્યોતિ બિંદુ આત્મા વિઝ્યુલાઇઝ કરો. મારા હૃદયની અંદર સમાવી રહી છું. મારું હૃદય ઈશ્વરીય પ્રેમથી ભરપૂર, હૃદયની નળીઓ ખુલ્લી થઈ રહી છે. બ્લોકેજ ખતમ, લોહીનું પરિભ્રમણ,
સુવ્યવસ્થિત. બાબા, આપને પ્રાપ્ત કરીને આપની તરફથી અનેક ખજાના પ્રાપ્ત કરીને હું ધન્ય ધન્ય થઈ ગઈ છું. પરમ આનંદ, ખુશી, અતિન્દ્રિય સુખ પ્રાપ્ત થઈ રહ્યું છે. આ આનંદ મારા માટે દવાનું કામ કરે છે. ખુશીની દવા પ્રાપ્ત કરીને હું ખૂબ જ સ્વસ્થ, તંદુરસ્ત, નિરોગી કાયા પ્રાપ્ત કરી રહી છું. ખરેખર બાબા, યોગ દ્વારા આપની લગનમાં મગન થવાથી જે અગન પેદા થાય, જ્વાલા સ્વરૂપ યાદ દ્વારા મારા પાપ કર્મ ભસ્મ થઈ રહ્યા છે, જેના કારણે અનેક કર્મ ભોગથી મુક્ત થઈ રહી છું. એવર હેલ્ધી, એવર વેલ્ધી, એવર હેપી જીવન પ્રાપ્ત કરીને હું ધન્ય ધન્ય થઈ ગઈ છું. બાબા શુક્રિયા, બાબા શુક્રિયા, બાબા શુક્રિયા. ઓમ શાંતિ.